आ केवड़ो में तड़ पड़ी गई जो आख आखो हाथ हो जो अर्धो हाथ हो एटली मोटी तड़ से दोस्तों आम। नमस्कार जय श्री कृष्ण दोस्तों, आज थी छे पवित्र श्रावण मास नो छे ए प्रारंभ थई गयो छे, एटले आपणे जो आजे काम में बिलीपत्रक छे उतारवाना छे अने भगवान ने छे अर्पण करवाना छे। तो हवे बधी जगह छे शिव मंदिरों में छे, खास करीने वधारे भक्तो उमटवाना, तो आपणे जे आ बिलीना झाड़मांथी छे अत्यारे बिलीना पान उतारीए छे। कोक पान सारा छे, कोक छे ए थोड़ा खंडित छे, एटले एवा खंडित पान छे ए न आले। તો આમ જો બિલી નજીકથી જુઓ એટલે ખ્યાલ આવે તમને, અમુક પાન છે એ સારા છે, પછી અમુક છે એ થોડાક પેલા છે, અમુક પાન છે એ પૂર્ણ છે, જો આ પાન છે એ સરસ છે। તો આ બિલી પાન છે, જો આ મસ્ત નીકળ છે પાન। બાકી જો વાત કરીએ ખેતીવાડીની, તો આવો જોઈએ ખેતીવાડીમાં છે અત્યારે વરસાદ નથી, એટલે જો આ જમીનમાં આ તળડું પડી ગયું, અત્યારે ખાસ પાણીની જરૂર છે, વરસાદ છે નહીં। જો આમ આ કેવડી કેવડી અડધો હાથ થઈ ગયો એટલી તળડું પડી ગયેલી છે, તો માંડવી જેવો અત્યારે આમ લંઘાઈ ગયેલ જેવી થઈ ગઈ છે। અને આમ જો આ ટાણામાં હાથી આકેલું છે, એટલે આ જો આમ ગાંદરા કાઢેલા છે, આમાં કોઈ વાત એક તો પાણી હાલ એમ નથી, એટલે એવું બધું છે ખેતીવાડીમાં। ખાસ કરીને જુઓ અહીંયા આ નજીક જુઓ, આ કેવડુઓમાં તડ પડી ગયેલી, જુઓ આ આખા આખો હાથ હોય દેજો, અડધો હાથ હોય દે એટલી મોટી તડ છે દોસ્તો આમાં। એટલે અત્યારે ખેતીવાડીમાં છે એ આવું બધું છે, ખાસ કરીને આકાશમાં છે વાદળા ને એવું, પણ કંઈ વરસાદનું કંઈ એવું પ્રમાણ કંઈ ખાસ છે નહીં, જોઈએ છીએ હવે ક્યારે વરસાદ છે થાય છે। બાકી જો અત્યારે બીલી પાન છે ઉતરી ગયા, અને બફેલો મિલ્કિંગના જે આપણે વિડીયો મૂકી તો આજે મૂકવાના છે નહીં, તો હવે કાલથી છે પાછા કંઈક આપણે મૂકશું, અત્યારે થોડુંક કામ હતું એટલે કંઈ મૂકવાનો ટાઈમ નથી મળ્યો। એટલે અત્યારે વાતાવરણ છે આમ જોઈએ સારું છે, પણ વરસાદને કારણે છે ખાસ કરીને જરૂર છે, હતો ત્યારે થોડોક વધારે હતો, પણ અત્યારે છે નહીંવત પ્રમાણમાં છે, જેથી હાલ ખેડૂતોને છે મુશ્કેલી પણ છે। તો હવે જોઈએ છીએ ક્યારે વરસાદ વરસે, નક્કી ના હોય આમાં એમ, બાકી આમાં કંઈ ખળબળ એટલું બધું છે નહીં, પણ ખાસ કરીને માંડવીને પાણીની બહુ જરૂર છે, કારણ કે તારા જમીનોમાં છે એટલા બધા તૈડા પડી ગયા, કે હવે ખેડૂતને શું થાય આમાં જોઈએ છીએ। સારું, મળીએ તો કાલે નવા વ્લોગમાં નવી રીત સાથે। જો બાકી અત્યારે આમ માંડવીમાં ને એમાં તો વાંધો નથી સારું છે, પણ આ છે જમીનમાં તૈડા પડી ગયા, વરસાદની ખાસ જરૂર છે એવું બધું છે, અને આ જમીન છે હવે સોયત્રા જેવી થઈ ગઈ છે, જેથી આમાં હવે હાથી કંઈ હાલેમ છે નહીં, એટલે ખેડૂતોને અત્યારે જે સ્થિતિ છે આમ જોઈએ કે કપરી કહેવાય, જો કેવડા કેવડા તવડા પડી ગયા છે, હાથી આવ્યું તો એ ગાંદરા નીકળાશે। સારું, હાલો તો મળીએ કાલે નવા વિડીયોમાં, થેન્ક યુ।